બડોલી માજી સરપંચ રમણભાઈ અને સામાજિક કાર્યકર. આજે અહીંયા જે મજૂર 120 જણા છે ને હાલ ફસાયેલા છે, જે લોકડાઉનના કારણે જે લોકોના કામ ધંધા બંધ થઈ ગયેલા છે, એ લોકોને ખાવાનું નહીં તો મળી રહેશે, પણ એમના ઘરવાળા લોકડાઉનના કારણે ઘણી ચિંતા કરી રહ્યા છે કે અમને પરિસ્થિતિ કેવી છે. અત્યારે હાલમાં કામ ધંધા બંધ છે, બરાબર, સરકાર હાલમાં કોઈ વ્યવસ્થા કરતી નથી ને એ લોકો પણ બહુ જ ચિંતિત છે. તો સરકાર વહેલામાં વહેલી તકે આ લોકોને એમના ઘરે પહોંચે એવી વ્યવસ્થા કરે એવી અમે પણ સરકાર પાસે દરખાસ્ત કરીએ છીએ. પ્રજાપતિ રજૂઆત કરું છું કે આ લોકો અમે કાનપુર કોલ્ડ સ્ટોરેજમાં આવેલા અને અહીંયા મજૂરોની હાલત જોતા એવું લાગે લોકો અત્યારે જે મજૂરો છે એમને બહુ તકલીફ પડે છે અને ઘરે જવાની તીવ્ર માગણી કરે છે. તો આ લોકોને સરકારશ્રીને વિનંતી કે આ લોકોને ઝડપી એમના માતરે વતન મોકલે એવી અમારી એક સામાજિક કાર્યકર તરીકે અમારી એક વિનંતી છે કે આ લોકોને જેમ બને તેમ જલ્દીથી એમના માતરે વતન મોકલવા વિનંતી. યહાં પે કામ કરને કે લિયે આયે થે 10 ફરવરી કો ઓર 1 મહિને કા હમારા કામ પૂરા હો ગયા. તો હમ લોગ ચાહતે કે યહાં ઝુગી ઝોપડી બના કે રહેતે હૈ ઓર યહાં પે અબ કોઈ મજદૂર ભી નહીં મિલતા હૈ કે હમ કામ કરેંગે. ઇસલિયે હમ લોગ સરકાર સે રિક્વેસ્ટ કરતે હૈ કે હમ લોગ કે કિસી ભી તરહ મતલબ અપને ઘર કો ભેજને કા પ્રયાસ કરે. હમારી યહી માંગ હૈ સરકાર સે. हमारे घर वाले वहाँ पे चिंता करते हैं कि पैसे नहीं है, इसलिए हम सरकार से आग्रह करते हैं कि हम लोगों को ले जाने का प्रबंध करें. आज जो पैसे थे हमने हमारे पास जो पैसे थे जो मजदूरी किया था वो पैसे हमने थोड़ा तो घर भेज दिए. जो भी हमारे पास बचा हुआ पैसे था उसको हमारे पास अब कुछ भी नहीं है खाने के लिए. तो हम लोग को किसी भी तरह सरकार से हम आग्रह करते हैं कि हम लोग को किसी तरह यहाँ से निकाल दें.